કેન્દ્ર નંબર છન્નુંમાં તેઓ હાલમાં કાર્યરત છે ત્યારે તેમણે રજૂઆત કરી છે કે અમારા ગામની પ્રાથમિક શાળામાં એકસો પાંચ વિદ્યાર્થીઓને સરકાર તરફથી અનાજ આપવામાં આવે છે તેમાંથી એકથી પાંચમાં અભ્યાસ કરતા અડસઠ વિદ્યાર્થીઓને અનાજ વેચવામાં આવ્યું હતું અને છથી સાતમાં નવ વિદ્યાર્થીઓને અનાજ એટલે કે ચોખાનું વિતરણ કરવામાં આવ્યું તેમાંથી વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ચોખા પ્લાસ્ટિકના ભીર શેરવાળા ચોખા નીકળતા તમામ વાલીઓએ આ ચોખા સંચાલકને પરત આપ્યા છે ત્યારે આ સંચાલકે આ ચોખા દેગામ ખાતે આવેલા મધ્યાહન ભોજન યોજનામાં આવીને ચોખા બતાવીને રજૂઆત કરી ત્યારબાદ આ ચોખા પ્લાસ્ટિકના હોવાની રજૂઆત થતા પામી અને આ ચોખામાં ભેરસે થતા ગ્રામજનોએ ભારે હોબારો મચાવી દીધો છે મધ્યાહન ભોજનના અધિકારીને રૂબરૂ મુલાકાત લેતા તેમને ગોડાઉનમાં તપાસ કરી હતી અને ત્યાંથી પણ આવા ચોખા નીકળ્યા હતા તો આ બાબતે સરકાર તરફથી આવા ચોખા ન કરતા હિંગરાજની મુવાડીના ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે અને આ સંચાલક દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ચોખાના કટ્ટામાંથી ચોખા ઓછા નીકળે છે તેમજ અન્ય ગ્રામજનોએ પણ ઓછા ચોખા નીકળવાની રજૂઆતો થવા પામી છે અગાઉ દેવકરણના મુવાડા ગામે પણ સસ્તા અનાજની દુકાનમાં આવા ચોખા નીકળતા હોબારો થવા પામ્યો હતો અગરસિંહ ચૌહાણ જેવી દેગામ તમે અહીંયા